जलसपाटी भयजनक થતા નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ઘરવખરીનો સમાન સાથે પરિવારો સ્થળાંતર કરી રહ્યા છે। કાશીવાડી બેકાળાનું દશેરા ટેકરી સીઆર પાટીલ સંકુલ સાથે બંદર રોડ વિસ્તારમાં પણ પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના જીવ તાળવે છોડી ગયા હતા। સ્થળાંતર મદદ માટે પાલિકા તંત્ર પણ પહોંચી શક્યું ન હતું। ઘરોમાં મોટર સુવિધા પાણી ઘૂસી જતા પાણીમાં ફસાયેલા લોકો કિંમતી માલ સામાનને પણ નુકસાન થયું છે। શહેરમાં પાણી ઘૂસી જતા જળસપાટીમાં વધારો થયો છે અને વધારો થતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કેટ સવા પાણી ચારે બાજુ ઘૂસી જતા તમામ જે ઘરોમાં રહે છે લોકો એ લોકોને પણ ભારે તકલીફો સામનો કરવો પડી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે જવાની ફરજ પડી છે। ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને ક્યાંક તો લોકો તરવાની સ્થિતિ પર આવી ગયા છે। ઉના અને અંબિકા નદીની જળસપાટીમાં વધારો થતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે। તો હાલ અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા રાકેશ સોલંકી। રાકેશ, જણાવશો જે રીતે ઉના અને અંબિકા નદીની જળસપાટીમાં વધારો થયો છે તેને લઈને શું સ્થિતિ સર્જાઈ છે? સમગ્ર સ્થિતિની વાત કરીએ તો ગઈકાલે ડાંગ જિલ્લો અને તાપી જિલ્લામાં વરસેલા વરસાદે નવસારી જિલ્લાની લોકમાર્ગ ખાસ કરીને પૂર્ણ અને અંબિકાને પ્રભાવિત કરી હતી, જેને લઈને નીચાણવાળા વિસ્તારો ખાસ કરીને ભેસજખાડાથી માંડીને કાફીવાડી સીઆર પાટીલ સંકુલ, હાલની વાત કરીએ તો પ્રકાશ ટોકી જે શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલી છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। સાથે બંદર રોડ પર જે વિસ્તાર છે તે સમગ્ર 8000 પરિવાર રહે છે, એ તમામ પરિવારોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને ખાસ કરીને વ્યવસ્થા માટે અમુક જ વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ અમુક લોકો જે રેલ અસરગ્રસ્ત છે તે રાતવાસો પણ બહાર રિક્ષામાં કે ઓટલા પર ચડવો પડ્યો હતો। જીગર, બિલકુલ, આ સાથે જ કેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવે છે, બાકીની કાર્યવાહી લોકોને બચાવવા માટે જે પાણી ફસાયા છે શું થઈ રહ્યું છે? ખસેડવાની વાત કરીએ તો નવસારી શહેરની વાત કરીએ તો શહેરમાં 800 જેટલા લોકોને સલામત સ્થળે લઈ લેવામાં આવ્યા છે। તે ઉપરાંત શહેર ઉપરાંત ગણદેવી તાલુકાની વાત કરીએ તો ગણદેવી તાલુકાના બિલ્લીમોરા શહેરમાં જે શિપયાર્ડ વિસ્તાર કહેવામાં આવે છે ત્યાંથી પણ 200 પરિવાર અને 200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને નજીકની જે પંચની વાડીઓ છે તેમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે, અમુક શાળાઓમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે। જીગર, બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ। તો કહી શકાય કે ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। પૂર્ણ અને અંબિકા નદીની જળસપાટીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા શૈલેષ ત્રિવેદી નવસારીથી। શૈલેષ, જણાવશો શું છે નવસારીમાં જે રીતે જળસ્તર વધી રહ્યું છે, પૂર્ણ અને અંબિકા નદીનું પાણી ભરાયા છે, હાલ શું સ્થિતિ છે? જી, નવસારીમાં ગઈકાલ મોડી રાતથી પરિસ્થિતિ બેકાબુ બની હતી ને ખાસ કરીને પૂર્ણા નદી 23 ફૂટે પહોંચી ભયજનક સપાટીથી ઉપર વહેતી થઈ ત્યાર પછી પરિસ્થિતિ બગડી છે। શાંતાદેવી રોડ વિસ્તાર છે, પ્રકાશ ટોકી છે, બંદર રોડ છે, આ બધા વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને ખાસ કરીને જો હું આપને વાત કરું તો જે રીતે ગઈકાલે દિવસ દરમિયાન નવસારીના ઉપરવાસમાં વરસાદ પડ્યો હતો, ભારે વરસાદ પડ્યો હતો, તેને લઈને પૂર્ણા અને અંબિકા નદી જે બે નદી નવસારીમાં જિલ્લામાંથી પસાર થાય છે તે ભયજનક સપાટીએ પહોંચી હતી। લગભગ 800થી વધુ પરિવારોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે, પરંતુ હું આપને જણાવું કે દર વર્ષે અહીંયા ચોમાસામાં આ પરિસ્થિતિ સર્જાય છે, તેને લઈને દર વખતે આ પરિવારોનું સ્થળાંતર કરવામાં આવે છે। પૂર્ણા અને અંબિકા નદીના કિનારે રહેતા પરિવારોનું આ સ્થળાંતર કરાવવામાં આવ્યું છે। હાલ જે રીતે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં રાત્રિના 2 વાગ્યા પછીથી અત્યાર સુધી પૂર્ણા નદીની સપાટીમાં કોઈ વધારો થયો નથી, અલબત્ત અત્યારે પણ 23 ફૂટે જે વહેતી છે તેને કારણે પરિસ્થિતિ બેકાબુ બની નથી, પરંતુ તંત્રએ સલામતીના ભાગરૂપે 800થી વધુ પરિવારો જે લોલેન એરિયામાં રહે છે તેમને સ્થળાંતર કરાવ્યું છે। ગઈકાલ મોડી રાતથી નજીકની શાળાઓમાં અને ઊંચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરાવ્યું છે। તંત્ર અત્યારે એકદમ એલર્ટ છે, બચાવની કામગીરી ચાલી રહી છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ ગઈકાલ રાતથી વરસાદ બંધ રહ્યો હોવાથી થોડોક તંત્રએ રાહતનો શ્વાસ લીધો, અત્યારે વરસાદી વાતાવરણ છે પરંતુ વરસાદ બંધ છે। જી બિલકુલ,
શૈલેષ, જો હજુ પણ આગળના સમયમાં વધુ વરસાદ પડે, કારણ કે ચોમાસું શરૂ થાય ને એક બે મહિના થયા છે, હજુ પણ આગળના સમયમાં પરિસ્થિતિ વધુ વિકટ બને, વધારે ઉપરવાસમાં પાણી છોડવામાં આવે અથવા જળસ્તર વધુ વધે, શું ત્યાં પૂરતી ટીમ તૈનાત કરવામાં આવી છે જેથી કરીને લોકોને બચાવી શકાય, સલામત સ્થળે લઈ શકાય? આગળ જે સંપર્ક તૂટી ગયો છે, તો જે પ્રકારે આપ જોઈ શકો છો ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે, સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે લોકો ઘરની બહાર નથી નીકળી શકતા. ડાંગ અને નવસારીમાં જ્યાં જો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.